ઓન નમસ્તે આજે આપણે જોઈશું સલભાસન સલભાસન નું નામ પડ્યું છે સલભ એટલે તીર ગ્રાસ ઉપર આ આસનમાં આપણા શરીરનો આકાર તીર જેવો થાય છે જેથી એને સલભાસન કહેવામાં આવે છે સલભાસન કોણ ના કરી શકે જેને પેટમાં હર્નિયા અલ્સર કે કોઈ મેજર ઓપરેશન કરાયું હોય એ સલભાસન ના કરી શકે જેને અસ્થમા કે દમનો મેજર પ્રોબ્લેમ છે શ્વસન તંત્રને લગતા રોગોમાં કોઈ મેજર તકલીફ છે ફેફસાં લગતા કોઈ રોગ છે તો એ સલભાસન ના કરી શકે જેને કમરમાં કોઈ મેજર ઓપરેશન કરાયું છે તો એ પણ સલભાસન ના કરી શકે જેને રિસ્ટમાં કોઈ પ્રોબ્લેમ છે તો એ પણ સલભાસન ના કરી શકે જોઈ લઈશું આપણે સલભાસન સલભાસન માટે સૌથી પહેલા પેટના વડે આવવું પડશે ઓકે ડાબા વડેથી કરીશું અને પેટના વડે આવી જઈશું દંડાસનની પોઝિશન દંડાસનની પોઝિશન બંને હાથે અંગૂઠો અંદર અને મુઠ્ઠી બંધ અંગૂઠો અંદર અને મુઠ્ઠી બંધ રાખીને તમારા થાઈઝના મૂળના ભાગમાં અહીંયા નીચે મૂકી દેવાનું ઓકે આ આસન માં શ્વાસ કરતા અપ થવાનું છે પણ શ્વાસને અંદર જ રોકી રાખવાનું છે આંતરકુંભક કરવાનું છે શ્વાસને છોડવાનો નથી જેથી આ આસનમાં કાઉન્ટ નહીં આપીએ ક્ષમતા પ્રમાણે રોકાઈશું સૌથી પહેલા દાઢી જમીન ઉપર મૂકી દઈશું અને એક શ્વાસ ભરતા બંને પગ સાથે નીમાથી બેન્ડ કર્યા વગર અપ કરવાના છે શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે બંને હાથને બહાર કાઢી લઈશું દંડાસનની પોઝિશન અને મકરાસનમાં રિલેક્સ ફાયદા જોઈ લઈશું આસનના સલભાસન શ્વાસ ભરી અને શ્વાસ અંદર રોકી રાખીને કરવાનું આસન છે આંતરકુંભક સાથે તો સૌથી વધારે બેનિફિશિયલ છે શ્વાસ શ્વસન તંત્રના રોગોના દર્દી માટે અસ્થમા માટે સૌથી વધારે બેનિફિશિયલ છે પણ જ્યારે અસ્થમાનો એટેક આવ્યો હોય ત્યારે આ આસન નહીં કરી શકાય પણ તમારી ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે લંગ્સની કેપેસિટી વધારવા માટે આ આસન ખૂબ જ ફાયદાકારક છે દાઢીને તમે અહીંયા મૂકો છો પૂરેપૂરું સર્વાઇકલ તમારું પૂરેપૂરું સ્ટ્રેચ થાય કોન્ટ્રાક્ટ થાય છે સર્વાઇકલ માટે ફાયદાકારક છે પૂરેપૂરો કવ તમારો ઊંધો મળે છે તો લંબરના મણકા માટે ખૂબ જ ફાયદાકારક છે પેટની અનાવશ્યક ચરબી ઉતરે છે અને પેટને લગતા રોગો કોન્સ્ટિપેશન અજીર્ણ અપચો કે મંદાગ્નિ બધા માટે ખૂબ જ ફાયદાકારક છે આસન કર્યા આ આસન એ ભુજંગાસનનું પૂરક આસન છે ઓકે